ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ટોટલ અત્યાર સુધીની અંદર 1-16 એમસીક્યુ જે જૂના જેડબલ નીટના પેપર્સની અંદર આવેલા હતા, પૂછાયેલા હતા, એમસીક્યુઝનું સોલ્યુશન કર્યું હતું. હવે બાકીના બીજા જે એમસીક્યુ છે એની અંદર Part-2 જેડબલ નીટ સોલ્યુશનની અંદર આપણે જોવાના છે આજે 17મો એમસીક્યુ. તો ધ્યાન આપજો, 17મા એમસીક્યુની અંદર શું કહેવા માંગે છે ક્વેશ્ચન. નીચેનામાંથી ક્યાંમાં અણુ કે આયનોમાં બંધ ક્રમાંક એક સરખો જોવા મળે છે? બંધ ક્રમાંક એક સરખો ક્યાં જોવા મળે છે? તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા જેમ સમાન હોય એની ઉપર ડિપેન્ડ થઈ જાય, બરાબર. તો સાયનાઇડની અંદર તમે જોઈ શકો છો અહીંયા 14 ઇલેક્ટ્રોન છે અને એનો પ્લસની અંદર 14 ઇલેક્ટ્રોન છે. જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે ત્યાં બંધ ક્રમાંક પણ કેવો હશે? સમાન હશે જ, બરાબર છે. એટલે આખા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આખી આખી વાત ડિપેન્ડેડ રહેશે. એટલે અને આ તમારે કાઉન્ટ કરી નાખવાનું એટલે સીધી ખબર પડી જાય, બરાબર છે. બાકી દરેક તત્વો માટે આપણે ગોતેલું જ છે અહીંયા. ઓક્સિજન માટે પણ આપ્યું છે અને સીએન પ્લસ માટે પણ આપેલું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તો સામે બંધ ક્રમાંક પણ જુદો જુદો હોઈ શકે, બરાબર છે. એટલે અહીંયા હોઈ શકે શક્યતાની વાત આપણે કહી શકીએ. ચાલો ત્યાર પછી, એટલે આમાં એ ઓપ્શન આવશે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન ધ્યાન આપજો. બીજા ક્વેશ્ચન અંદર નીચેના પૈકી કયા વિકલ્પમાં અણુ કે આયનો સમ ઇલેક્ટ્રોનીય છે? હવે સમ ઇલેક્ટ્રોનીય શબ્દ છે ને તમે લોકો ચેપ્ટર નંબર 3 ની અંદર સમજી ગયા છો, બરાબર. સમ ઇલેક્ટ્રોનીય એટલે શું? કે સરખા ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો સરખા ઇલેક્ટ્રોન માટે સીધા જ એક્ઝામ્પલ આપણે અહીંયા જે પણ આપ્યા છે એની અંદર આપણે સીધું જોઈએ. તો અહીંયા C2 2+ છે. C2 2+, એક જ મિનિટ. હા, ઓકે. C2 2+, તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે અહીંયા? C2માં 12 અને વધારાના 2 2- છે એટલે 14. એનો પ્લસની અંદર 14. પછી CO માં 14 છે અને સાયનાઇડમાં 14 છે, બરાબર છે. પછી N2માં પણ 14 ઇલેક્ટ્રોન છે. C2 2- ની અંદર આમાં 14 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા O2 2- 17 અને O2 માઇનસમાં 17 અને O2 2- 18, બરાબર છે. તો કુલ ઇલેક્ટ્રોન આપણે અહીંયા જોયો હતો. કયા વિકલ્પમાં અણુ કે આયનો સમ ઇલેક્ટ્રોનીય છે? તો આપણે અહીંયા કયા કહી શકશું? તો અહીંયા એક્ઝામ્પલ તો આપ્યા છે, એનો C2 2-, પછી N2 અને CN-. આ દરેકની અંદર 14 ઇલેક્ટ્રોન હાજર છે. એટલે ચારે ચાર એવા છે કે જેની અંદર શું છે, ચારે ચારની અંદર શું છે, સમ ઇલેક્ટ્રોન છે. બાકી બધાની અંદર ક્યાંક એકાદો એવો હોય કે જેમાં 14 ઇલેક્ટ્રોન હોય, 3માં હોય, 1માં ન હોય, એવા કેટલાક એક્ઝામ્પલ છે. એટલે આપણે બાકીના બધાના અહીંયા કોષ્ટકમાં દોરવાની અને બતાવવાની ટ્રાય કરેલી છે. તમે એમાંથી સોલ્યુશન એક્ઝેક્ટલી મેળવી શકશો. ચાલો ત્યાર પછીનો છે નેક્સ્ટ 19મો ક્વેશ્ચન ધ્યાન આપજો. આની અંદર નીચે દ્વિપરમાણુય ચાર ઘટકો અલગ અલગ ક્રમમાં આપ્યા છે, તેમાંથી કયા ઘટકોના બંધ ક્રમાંક ચડતા ક્રમમાં છે એ બતાવવાના છે. બંધ ક્રમાંકનો ચડતો ક્રમ તો આપણે સીધો દર્શાવવો પડે બંધ ક્રમાંકનો. તો હિલિયમ 2+ હોય તો કુલ ઇલેક્ટ્રોન 3 છે, તો 3 ઇલેક્ટ્રોનને કેમ બતાવશો? σ1s2 σ1s1, તો બંધ ક્રમાંક 0.5 થઈ જશે. O2 2- હોય તો O2 2- માટે શું આવશે? આપણે ચારમાં બધામાં 4 જ છે તો ચારે ચારના આપણે બંધ ક્રમાંક ગોતી લેવાના. પહેલા તો બંધ ક્રમાંક ગોતીએ તો O2 2- માટે શું છે? 17 ઇલેક્ટ્રોન છે. તો બંધ ક્રમાંક કેટલો છે અહીંયા આપ્યો છે? 1.5. એનો માટે 15 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન રચના અહીંયા આપેલી છે. બંધ ક્રમાંક કેટલો આવશે? 2.5. અને C2 2- અંદર બંધ ક્રમાંક કેટલો આવશે? 3, બરાબર છે. તો અહીંયા 0.5, 1.5, 2.5 અને 3, એટલે આ જે ક્રમ છે એ જ ક્રમ આપણે અહીંયા ગોતવાનો છે. તો એ ક્રમ ક્યાં આપણને જોવા મળશે? અહીંયા ડી ઓપ્શનની અંદર એ ક્રમ આપણને જોવા મળે છે, બરાબર છે. એટલે આપણે જવાબમાં શું આવશે? ડી ઓપ્શન આની અંદર આવી જશે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ 19મા પછી 20મો ક્વેશ્ચન ધ્યાન આપજો. 20મા ક્વેશ્ચનની અંદર ક્યુ આંતર આણ્વીય બળ અથવા બંધ છે કે જે પ્રવાહી CH3OH ને વાયુમાં પરિવર્તિત કરવા તોડવું પડે છે, બરાબર. ક્યુ આંતર આણ્વીય બળ છે કે જેને તોડવું પડે છે, તો એચ બંધને તોડવું પડે. સૌથી મેઇન વસ્તુ છે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરિત કરવા એચ બંધ તૂટે તો જ થાય. ઇટ મીન્સ ઉત્કલન તો જ થાય. ઉત્કલનની વાત અહીંયા આપેલી છે. એક પ્રકારનું પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણને શું કહેવાય? ઉત્કલન. તમને લોકોને ખ્યાલ છે, બરાબર ને? તો ચાલો ત્યાર પછી જોઈએ 21 નંબરનો ક્વેશ્ચન. MO સિદ્ધાંતના ઉપયોગ કરતા નીચેના પૈકી કોની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે? મોલેક્યુલર ઓર્બિટલ થિયરી મુજબ કોની બંધ લંબાઈ સૌથી ટૂંકી છે, બરાબર છે. જેમાં બંધ ક્રમાંક વધારે છે એની બંધ લંબાઈ કેવી થઈ જશે? ટૂંકી થઈ જાય. બહુ સિમ્પલ છે. બંધ ક્રમાંક વધારે તો બંધ લંબાઈ ટૂંકી. તમને લોકોને આ પોઈન્ટ તો ખબર જ છે.
અહીંયા લાઈન આપી છે આખી આખી એક્ઝેક્ટલી. તો તમારા બંધ ક્રમાંક તમને લોકોને ગોતતા આવડે છે, ફાઇન્ડ કરજો. અને મહેનત કરીને થોડા ઘણા ગોતેલા પણ છે, 3, 2.5, 1.5 અને 2, બરાબર. તો 3 બંધ ક્રમાંક સૌથી વધારે, ઇટ મીન્સ 3 બંધથી જોડાયેલો જો હોય તો એની અંદર શું થઈ જશે, બંધ લંબાઈ ઘટી જશે, બરાબર છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન, 22 નંબરનો ક્વેશ્ચન, ધ્યાન આપજો. 22 નંબરમાં નીચે આપેલા નાઇટ્રોજનના ઘટકોમાંથી એમો સિદ્ધાંત પ્રમાણે ક્યાંમાં ઘટકો બંધ ક્રમાંકના વધતા ક્રમમાં છે, બંધ ક્રમાંકનો વધતો ક્રમ આપણને આપેલો છે, કોની અંદર બંધ ક્રમાંક સૌથી વધારે છે. તો બંધ ક્રમાંક માટે પણ ફરી પાછું N2 માઇનસ હોય તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 16 છે અને બંધ ક્રમાંક 2 છે. ખાલી N2 માઇનસ હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 15 અને બંધ ક્રમાંક 2.5, અને માત્ર N2 હોય તો આ તો આપણે ભણી ગયા છીએ, બરાબર છે, થિયરીની અંદર, કે એની અંદર બંધ ક્રમાંક 3 છે. તો બંધ ક્રમાંકનો એક્ઝેક્ટલી આપણે ચડતો ક્રમ અહીંયા કહીએ તો N2 માઇનસ, પછી N2 ખાલી N2 માઇનસ અને N2, બરાબર છે. એટલે B4 બોમ્બે આપણો આ જવાબ આપણો રહેશે. ચાલો ત્યાર પછી, એટલે થોડીક મહેનત તમારે અહીંયા કરવી પડશે કે કઈ રીતના તમે લોકો આના બંધ ક્રમાંક મેળવશો. NB અને NA ની સંખ્યા ફટાફટ મેળવવા માટે તમારે આણ્વીય ઇલેક્ટ્રોન રચના સ્પીડમાં આખું વીંચીને લખી નાખવાની. પેલા ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના, કુલ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા છે. N2 માઇનસના કુલ ઇલેક્ટ્રોન કેટલા હોય તો N2માં 14 હોય તો 2 - 4 છે, તો 14 - 2 એટલે 16 ઇલેક્ટ્રોન છે. તો 16 ઇલેક્ટ્રોનની તમારે શું કરવાની, ઇલેક્ટ્રોન રચના પહેલા તો આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવાની, સ્ટાર વાળા અને સ્ટાર વગરના તમારે ઇલેક્ટ્રોન કાઉન્ટ કરવાના, પછી 1/2 NB - NA સૂત્ર મૂકવાનું, અને તમને લોકોને જે જવાબ આવશે એ કઈક આવા જવાબ મળશે. કેવા જવાબ હશે, અહીંયા આ જે અહીંયા આપેલા છે, બંધ ક્રમાંક 2.0, પછી 2.5 અને 3. ડન. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વન, 23 નંબરનો ક્વેશ્ચન. NO3 - H3O+ બે પદાર્થોના થોડાક ગુણધર્મો નીચે પ્રમાણે આપેલા છે, તેમાંથી ક્યુ સાચું છે. તો ક્યુ સાચું છે એની અંદર જો સૌથી પહેલા વાત કરીએ તો જુદા જુદા બંધારણમાં કેન્દ્રીય પરમાણુ માટે સંકરણ સરખા હોય છે, ક્યારેય સંકરણ સરખા હશે નહીં. જુદા જુદા બંધારણમાં કેન્દ્રીય પરમાણુ માટે સંકરણ કેવા હોય છે, જુદા જુદા હોય છે. સરખા હોવાના બદલે કેવા હોય છે, જુદા જુદા હોય છે. આ એક ખાસ શબ્દ તમારે, તો એ રાઈટ છે, બાકીના બધા જ ખોટા છે. કયું એક જ ખોટું ગોતવાનું છે, સોરી એક જ સાચું ગોતવાનું છે, તો બાકીના બધા ખોટા જ હોય, પછી વાંચવાની જરૂર નથી, બરાબર છે. તો એનો 3 માઇનસ માટે જાય સંકરણ SP2 થાય, H3O+ માટે સંકરણ SP3 જ થાય, બરાબર છે. એ તમે કદાચ બંધારણ દોરો તો પણ ખબર પડી જાય. અહીંયા NO બાકીના હોય ને એમાં આવી રીતના માઇનસ ચાર્જ હોય, બરાબર છે, આ રીતનો માઇનસ ચાર્જ હોય, પછી અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ, અને અહીંયા બંધ, આ રીતનું સંયોજન હોય, બરાબર છે. ધેટ્સ વાય એની અંદર SP2 સંકરણ આવે, એટલે જ્યાં પણ દ્વિબંધ તમને દેખાય તો સંકરણ કેવું, SP2, બરાબર છે. સિંગલ બંધ હોય તો SP3, બધા જ બંધ સિંગલ હોય તો દ્વિબંધ ક્યાં પણ તમને જોવા મળે તો SP2, અને ટ્રિપલ બંધ હોય તો સંકરણ કેવું બનશે, SP. આ યાદ રાખજો શોર્ટકટ. ચલો ત્યાર પછી છે 24મો ક્વેશ્ચન, ધ્યાન આપજો. આની અંદર સામાન્ય પરિસ્થિતિમાં નીચેનામાંથી કયો અસ્તિત્વ ધરાવતો નથી, તો આ તો આપણે સાબિત કરીએ તો BE2 અસ્તિત્વ ધરાવતો નથી. શું કામ એને, કેમ કે એમાં બંધ ક્રમાંક કેવો આવે છે, શૂન્ય આવે છે. આ તમે લોકો જોઈ ગયા છે, બંધ ક્રમાંક શૂન્ય આવે તો એવો કોઈ અણુ હોતો નથી. ડન છે. ચાલો ત્યાર પછી 25મો ક્વેશ્ચન, ધ્યાન આપજો. 25મા ક્વેશ્ચનની અંદર નીચેના પૈકી શેમાંથી વધુ સહસંયોજક ગુણ જોવા મળે છે, સૌથી વધારે સહસંયોજક ગુણ ક્યાં જોવા મળે છે, બરાબર. તો જેમ જેમ સમૂહમાં નીચે તરફ જાય એમ સહસંયોજકતાના ગુણની અંદર ઘટાડો થાય, ડાબીથી જમણી તરફ જાય એમ સહસંયોજકતાના ગુણની અંદર વધારો થાય. આવર્ત કોષ્ટકની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે. આવર્ત કોષ્ટકમાં અહીંયા ખાસ સમજો, ફજાનના નિયમ પ્રમાણે ધન આયનનું કદ કેવું હોવું જોઈએ, અતિશય નાનું, અને એની સાપેક્ષમાં ઋણ આયનનું કદ અતિશય કેવું હોવું જોઈએ, મોટું હોવું જોઈએ, બરાબર છે. અને ધ્રુવીયકરણ ક્ષમતા કેવી જોઈએ, પ્રપોર્શનલ ટુ ધન વીજભારનો, ધન આયનનો વીજભાર. એટલે આ જે અહીંયા રીઝન આપેલું છે કે ધન આયનનું કદ જેમ વધે તેમ ધ્રુવીયકરણ ક્ષમતા કેવી થઈ જાય, ઘટી જાય, અને કદ ઘટે તેમ ધ્રુવીયકરણ ક્ષમતામાં વધારો થાય. તો અહીંયા એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે એ વધારે ને વધારે સહસંયોજક લાક્ષણિકતા ધરાવે છે. એટલે બની શકે તમને ક્વેશ્ચન એવો થાય કે MgCl2 નહીં તો એની અંદર બે જ બંધ છે, એ LCl3ની અંદર ટોટલ 3 બંધ છે, એટલે આપણે એમ કહી શકીએ કે સહસંયોજક લાક્ષણિકતા સૌથી વધારે ક્યાં છે, તો AlCl3ની અંદર છે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ વન, 26 નંબરનો ક્વેશ્ચન, ધ્યાન આપજો. આની અંદર 26 નંબરમાં IF7નો આકાર કેવો હોય, તો આવો હોય, અને તમને જે દેખાય છે IF7નો આકાર કેવો હશે, પંચકોણીય દ્વિપિરામિડલ. આ IF7 તમારે ભણવામાં આવશે ધોરણ
12 ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો જ્યારે ભણશો ને એમાં 17માં સમૂહની અંદર તમારે IF7 વિશેની વાત તમે લોકો કરશો અને સંકરણ કેવું થાય તો વધારાનું sp3d2 એની અંદર જોવા મળશે બરાબર ચાલો ત્યાર પછી નેક્સ્ટ વન 27 નંબરનો ક્વેશ્ચન ધ્યાન આપજો 27 નંબરના ક્વેશ્ચનમાં નીચેનામાંથી કયામાં લઘુત્તમ બંધ લંબાઈ હશે બંધ લંબાઈ સૌથી ઓછી ક્યાં હોય તો જેમાં બંધ ક્રમાંક ઓછો હોય એમાં બંધ લંબાઈ બંધ ક્રમાંક વધારે હોય ત્યાં બંધ લંબાઈ કેવી હશે ઓછી હોય તો બંધ ક્રમાંક ક્યાં વધારે છે તો અહીંયા તમને દેખાય છે O2 પ્લસ ની અંદર તો તમે લોકો એ ખાસ એટલે ફટાફટ તમે લોકો કઈ રીતના બંધ ક્રમાંક ગોતશો એના માટે ઇલેક્ટ્રોન રચના જો કડકડાટ પાકી હોય તો જ તમે એનો બંધ ક્રમાંક ફટાફટ ગોતી શકો એટલે બંધ ક્રમાંક જેમ વધારે એમ બંધ લંબાઈ કેવી થઈ જાય ટૂંકી થઈ જાય આ તો પહેલા આવી ગયું આપણે ચલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન 28મો પ્રશ્ન નીચેનામાંથી કયો મધ્યસ્થ પરમાણુની આસપાસ 3 બંધકારક અને 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે તો બધાના બંધારણ આપણે દોરવું આપણે તો અહીંયા આપણે બંધારણ દોરીએ PCl5 નું બંધારણ શું છે તો 1 અબંધકારક છે લુઈસ બંધારણ પણ અહીંયા દોરેલું છે પછી આપણે જોઈએ H2O H2O ની અંદર શું છે 2 બંધકારક અને 2 અબંધકારક એટલે LP અને BP ની સંખ્યા 2-2 છે બરાબર છે ત્યાર પછી છે એના પછીનું NH2- તો NH2- ની અંદર પણ LP અને BP ની સંખ્યા 2-2 છે એટલે H2O અને NH2 માં 2 માં સમાન છે ત્યાર પછી BF3 ની અંદર તો એક અબંધકારક છે જ નહીં BF3 જે છે એની અંદર એક પણ અબંધકારક તો છે જ નહીં બરાબર આપણને શું પૂછ્યું છે 3 બંધકારક અને 1 અબંધકારક એવું તો આપણને ક્યાં જોવા મળે તો આ 1 ની અંદર જ જોવા મળે PCl3 ની અંદર 1 અબંધકારક અને 3 બંધકારક બરાબર છે ચાલો ત્યાર પછી 29મો ક્વેશ્ચન ધ્યાન આપજો 1.5 બંધ ક્રમાંક શેમાં છે 1.5 બંધ ક્રમાંક શેમાં છે તો ફટાફટ O2- જે છે O2- નું મિનિંગ શું થશે ઓક્સિજન ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ 17 ઇલેક્ટ્રોન થઈ ગયા 17 ઇલેક્ટ્રોન માટેની ઇલેક્ટ્રોન રચના લખવાની સ્ટાર વાળા અને સ્ટાર વગરના ઇલેક્ટ્રોન તમારે બાદ કરી નાખવાના એકબીજામાંથી 1/2 NB-NA સૂત્રનો ઉપયોગ કરવાનો અને બંધ ક્રમાંક તમને મળી જશે એટલે 4-4 તમારે બંધ ક્રમાંક ગોતવાના બરાબર છે અને પછી ખબર પડશે કે શ્રેણી અંદર 1.5 બંધ ક્રમાંક તમને જોવા મળે છે ડન છે એટલે આ રીતના તમે લોકો હિન્ટ ઉપરથી જાતે કરજો કેમ કે આવા MCQ આપણે આગળ હમણાં જ જોઈ ગયા છીએ કેટલા બધા ચલો ત્યાર પછી 30મો ક્વેશ્ચન ધ્યાન આપજો 30મા ક્વેશ્ચનમાં નીચેનામાંથી કયા બેમાં સમાન બંધ ક્રમાંક છે બંધ ક્રમાંક સમાન કોની અંદર છે તો પેલા તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા જો બંધ ક્રમાંક સમાન કોની અંદર હોઈ શકે તો O2- અને B2 સૌથી પહેલું છે O2-માં ઇલેક્ટ્રોન 10 છે B2માં પણ કેટલા છે 10 છે તો બંધ ક્રમાંક બંનેની અંદર કેટલો આવે છે 1 પછી આ બધાની અંદર બંધ ક્રમાંક કેવા છે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી તો બંધ ક્રમાંક પણ કેવા આવશે અસમાન આવશે બરાબર છે એટલે આ જ રીઝન છે અહીંયા એક્ઝેક્ટલી આપેલું છે ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન નથી તો બંધ ક્રમાંક પણ કેવા છે અસમાન જ હોય તમારે કાઉન્ટ કરવા હોય તો કરી શકો છો એવું કંઈ નથી બરાબર 10 અને 18 વાળામાં પણ આપણે એ રીતના કાઉન્ટ તમે કરી શકો છો સ્ટાર વાળા અને સ્ટાર વગરના બરાબર ઇલેક્ટ્રોન કાઉન્ટ કરી લેવાના હવે આ ટાઈપના ક્વેશ્ચન બહુ પૂછાયેલા છે કે તમે સમજી શકો છો કે MOT થિયરી કેટલી ઇમ્પોર્ટન્ટ હતી આપણા માટે બરાબર છે મેં તમને લોકોને ઇલેક્ટ્રોન રચના જે શીખવાડેલી છે એ ઇલેક્ટ્રોન રચના કેટલા અંશે ઉપયોગી છે એ તમને ખબર પડી ગઈ છે બંધ ક્રમાંક શોધવા માટેની ઘણી બધી પદ્ધતિઓ મેં તમને લોકોને એક સાથે શીખવાડી દીધી છે સોરી ઘણા બધા એક્ઝામ્પલ એક સાથે તમને લોકોને શીખવાડ્યા તમે બરાબર છે પદ્ધતિને પણ ડિટેલમાં મેં તમને લોકોને સમજાવી હતી એટલે હવે તો આવડવું જ જોઈએ બરાબર છે ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 31મો ક્વેશ્ચન ધ્યાન આપજો નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ONF અને ONO- સમ ઇલેક્ટ્રોનીય નથી ONF એટલે આપણે ગણી નાખવાના ફટાફટ ONF તો ઓક્સિજનમાં કેટલા હોય 8 નાઇટ્રોજનમાં 7 અને ફ્લોરિનના કેટલા હોય 7, 8 અને 9 ટૂંકમાં 7, 8, 9 સરવાળો કેટલો થાય તો 8 8 8 24 એટલે સમ ઇલેક્ટ્રોનીય છે તો ONO માઇનસ કેવું છે તો એ પણ સમ ઇલેક્ટ્રોનીય છે તો સમ ઇલેક્ટ્રોનીય નથી નહીં છે બરાબર ટોટલ 24 24 ઇલેક્ટ્રોન છે તમે કાઉન્ટ કરો તો 24 24 ઇલેક્ટ્રોન છે બેની અંદર ધેટ્સ વાય એમાં છે એવું આવશે નથીના બદલે તો ખોટું કયું પેલું જ છે ઘન અવસ્થામાં ઓઝોન છે જાંબલી કાળા રંગનો હોય O3 અણુ વળેલો હોય ઓઝોન છે પ્રતિચુંબકીય વાયુ છે તે બધા જ સાચા છે આ એક જ ખોટું હોય બધું નથીના બદલે ત્યાં શું આવવું જોઈએ છે ચલો ત્યાર પછી નેક્સ્ટ વન 32મો ક્વેશ્ચન નીચે આપેલા યુગ્મો પૈકી કયા અણુઓ કે અણુઓની જોડ
અસ્તિત્વમાં હોવાની શક્યતા નથી. બરાબર, કયા અણુ હોવાની શક્યતા નથી? પેલા તો જો ને હિલિયમ ટુ ક્યારેય ન બને, એટલે હિલિયમ ટુ વાળું કહ્યું તો આ એક જ છે, તો આને ચેક કરો જોઈને. મેં તમને પહેલા કીધું હતું હિલિયમ ટુ, બેરેલિયમ ટુ, નિયોન ટુ, બરાબર છે? એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટન, ઝેનોન, નેડન તો ક્યારે અણુ સ્વરૂપે હોતા જ નથી. નિષ્ક્રિય એ કેવા હોય, એકલા એકલા વાયુ સ્વરૂપે તમને જોવા મળશે. એટલે સી ઓપ્શનમાં સીધો ડાઉટ છે. તો એચ ટુ ટુ પ્લસ ને કાઉન્ટ કરી નાખો. એચ ટુ ટુ પ્લસ નો મિનિંગ શું? શૂન્ય ઇલેક્ટ્રોન થઈ ગયા. એચ ટુ ટુ પ્લસ નો મિનિંગ શું? ઇલેક્ટ્રોન જ શૂન્ય થઈ ગયા. બે ઇલેક્ટ્રોન ગુમાવે તો આયન જ શક્ય નથી. બરાબર છે? એટલે એ તો પોસિબલ જ નથી બનવાનું ક્યારેય એચ ટુ ટુ પ્લસ. તો ઇટ મીન્સ કે આ સી ઓપ્શન છે એ ક્યારેય અસ્તિત્વમાં હોતા નથી, એટલે એ ક્યારે હોય નહીં. આવું સંયોજન જ ન બને એમ ટૂંકમાં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ વન, સ્પીસીઝ એલઆઈ ટુ, એલઆઈ ટુ માઇનસ, એલઆઈ ટુ પ્લસ ને સ્થિરતાના ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. સ્થિરતાનો ચડતો ક્રમ, કોની સ્થિરતા સૌથી વધારે હશે? તો ઇલેક્ટ્રોન વધારે હોય તેવા બંધ ક્રમાંક, જો સ્થિરતાનો ક્રમ તો એલઆઈ ટુ માઇનસ છે, એટલે ટોટલ ઇલેક્ટ્રોન જે છે ને એ કેટલા થઈ જશે? સાત ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે એમાં શું થઈ જાય? સાત ઇલેક્ટ્રોન હોય ને, જો એલઆઈમાં, એક એલઆઈમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? ત્રણ. તો બે એલઆઈમાં કેટલા થાય? છ. એક માઇનસ ચાર છે તો સાત ઇલેક્ટ્રોન. એટલે એક એમાં છે એલઆઈ ટુ માઇનસની અંદર. પછી એનાથી આગળ કેમ આવશે? તો એનાથી આગળ આપણે જોઈએ એલઆઈ ટુ પ્લસ. ઇટ મીન્સ કે પાંચ ઇલેક્ટ્રોન થઈ જશે. કેટલા? એલઆઈ ટુ પ્લસ ની અંદર, એલઆઈ ટુ ટુ પ્લસ. અને એનાથી વધારે સ્થિરતા કોની આવશે? એલઆઈ ટુમાં. શું કામ એને? કેમ કે એમાં છ ઇલેક્ટ્રોન છે, સોરી ઊંધું લખાઈ ગયું છે આપણે, આમાં છ ઇલેક્ટ્રોન છે અને આને આપણે શું કહીએ છીએ? એલઆઈ ટુ. બધા જ બંધ, સોરી બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. આમાં અયુગ્મિત છે. ઇલેક્ટ્રોન ઓછો હોવાને લીધે સ્ટેબિલિટી વધારે છે, અને આમાં ઇલેક્ટ્રોન વધારે છે અને સ્ટેબિલિટી કેવી થઈ જશે? ઓછી થઈ જશે. ઇટ મીન્સ કે સૌથી વધારે છ ઇલેક્ટ્રોન વાળો, પછી પાંચ ઇલેક્ટ્રોન, ને પછી કેવો આવશે? સાત ઇલેક્ટ્રોન વાળાની સ્ટેબિલિટી આ રીતના આવશે. એટલે સ્થાયીતાનો ચડતો ક્રમ છે. ખાસ સમજો આની અંદર કેવી રીતના. આપણે કીધું સાત ઇલેક્ટ્રોન હોય તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા, પાંચ ઇલેક્ટ્રોન હોય તો પણ અબંધકારક ઇલેક્ટ્રોન થઈ ગયા. તો સાત અને પાંચમાં ફેર શું થયો? તો પાંચ જે છે ને એને કેન્દ્રનું આકર્ષણ વધારે લાગે અને વધારે સ્ટેબલ રહી જાય. કોની સાપેક્ષમાં? સાત વાળો જે છે એની સાપેક્ષમાં. બરાબર છે? સાતની સાપેક્ષમાં પાંચ વાળો છે વધારે સ્ટેબલ, ને પછી છ ઇલેક્ટ્રોન વાળો છે એ નથી પણ વધારે સ્ટેબલ. એટલે આના માટે છે, આના માટે છે. ને એલઆઈ ટુ જે છે એ કોના માટેનું છે? છ નંબર માટેનું. બરાબર છે? તમે સમજી શકો છો. હવે નેક્સ્ટ વન, ચોત્રીસમો ક્વેશ્ચન ધ્યાન આપજો. આની અંદર નીચેના નમૂનાનો સાચો બંધ ક્રમાંક કયો છે? સાચો બંધ ક્રમાંક આપણે જણાવવાનો છે, બંધ ક્રમાંકનો ક્રમ જણાવવાનો છે. તો ઓ ટુ ટુ પ્લસ ની અંદર બંધ ક્રમાંક કેટલો છે? તો ઓ ટુ ટુ પ્લસ ની અંદર ગણીને જ આપેલો છે, એ બંધ ક્રમાંક કેટલો છે? સોલ્યુશન ની અંદર ઓ ટુ ટુ પ્લસ ની અંદર ત્રણ છે, ઓ ટુ પ્લસ ની અંદર બે પોઈન્ટ પાંચ છે, ઓ ટુ ની અંદર બે, અને ઓ ટુ માઇનસ ની અંદર વન પોઈન્ટ ફાઈવ છે. તો હવે આપણે આ ત્રણ બધાની જોડી ગોતવાની છે. તો એવું ક્યાં જોવા મળશે? તો આ બધું રેડી. કન્ટિન્યુઅસ ની અંદર જો જોઈએ તો ઓ ટુ આપણને કયો ઓપ્શન સીધે સીધો મળશે? તો બંધ ક્રમાંકનો સાચો ક્રમ કીધો છે, ચડતો ક્રમ બતાવવાનો છે. તો ઓ ટુ માઇનસનો એક પોઈન્ટ પાંચ, પછી ઓ ટુ પ્લસનો બે પોઈન્ટ પાંચ, અને પછી છે ઓ ટુ ટુ પ્લસનો ત્રણ. બરાબર છે? આ બધાની અંદર કેવું આપ્યું છે? ઊંધું આપ્યું છે. બરાબર છે? આ સીધો આન્સર થશે ડી ઓપ્શન. પછી આ કરવું કઈ રીતના? તો આના માટે તમારે શું કરવું પડશે? ત્રણે ત્રણની ઇલેક્ટ્રોન રચના લખવાની, ત્રણે ત્રણની, અને પછી બંધ ક્રમાંક તમારે કાઉન્ટ કરવાનો. એટલે બંધ ક્રમાંક ગોતતા તો તમારે શીખવું પડશે જ. બરાબર છે? બંધ ક્રમાંક ફટાફટ કઈ રીતના ગોતવો તેના માટે ફટાફટ ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે એનબી અને એનએની સંખ્યા પણ ફટાફટ કરવી પડશે, તો જ તમને લોકોને વધારે વ્યવસ્થિત રીતે એ આવડશે. બરાબર છે? તો આજ માટે માત્ર આટલા જ આપણે રાખશું. 34 સુધીના ટૂંકમાં આપણે ટોટલ સોલ્વ થઈ ગયા છે. હવે 49 સુધીના જે બાકી છે એ આપણે કાલના લેક્ચરમાં કરી નાખશું. એટલે 15-15, 20-20 એમસીક્યુ ઇનફ છે તમારે સોલ્યુશન કરવા માટે. અને હું વિથ સોલ્યુશન તમને ઘરે મોકલી દઉં છું, આ પીડીએફ પણ સાથે સાથે, સોરી વિથ સોલ્યુશન તમને લોકોને પીડીએફ આપી દઈશ, એટલે તમે એમાંથી ઘરે હોમવર્ક કરી શકો. બરાબર છે? ઘરે મોકલી દઉં છું, ઇટ મીન્સ પોસ્ટ મારે નથી મોકલવાનો, એમ પીડીએફ મોકલી દઈ છે. બરાબર? અને આમાં બધાની અંદર બંધ ક્રમાંક તમારે જાતે ગણવાના છે. આમાં ભલે પીડીએફમાં આપેલા હોય કે આ બંધ ક્રમાંક છે, પણ તમને કઈ રીતના ખબર પડી કે આ સાચો છે? બરાબર છે? મે બી ખોટો હોઈ શકે. એટલે તમે દરેકના બંધ ક્રમાંક જાતે ગોતશો અને પછી તમે આન્સર આપશો. એટલે કેટલી મિનિટમાં આન્સર તમે આપી શકો છો એ પણ ખાસ જોજો, કે ફટાફટ તમે ત્રણે ત્રણના બંધ ક્રમાંક કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશો.
બરાબર ઇલેક્ટ્રોન રચના કઈ રીતના સ્પીડમાં લખશો એનબીએનની સંખ્યા કઈ રીતના સ્પીડમાં કરશો એ પ્રેક્ટિસથી થશે એમને એમ જોવાથી વિચારવાથી નહીં થાય બરાબર છે એટલે ફટાફટ ઇલેક્ટ્રોન રચના લખવાની એનબીએનની સંખ્યા નક્કી કરવાની પછી ઓલું જે સૂત્ર છે આપણું લખી કરી નાખવાનું એનબી માઇનસ એનએ વાળું સૂત્ર બરાબર છે એટલે ફટાફટ તમને જવાબ મળશે એ જવાબ દરેક વખતે તમારે નોટ ડાઉન કરતો જવાનો અને પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આને લખવાનો છે ઓકે તો આજે આપણે અહીંયા સુધી રાખશું માત્ર ને માત્ર આપણે લગભગ 15-16 જેવા એમસીક્યુઝ જોયા છે બાકીના 15-16 જેવા છે એ કાલના લેક્ચરમાં આપણે જોઈ લેશું તો આપણે આજે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ